वेलकम माय डियर जीनियस फ्रेंड्स, स्वागत है तमारू तमारी फेवरेट चैनल मोदी टीम में। मित्रों आज अपने गाला एसाइनमेंट स्टैंडर्ड मैथमेटिक्स नु पेपर नंबर 2 सॉल्व करवाना छे। तो सेक्शन आपणे अपलोड करी दीधुं छे। आपणे 17 नंबरना दाखलाथी शुरुआत करीशुं। साबित करो कि 6+√2 असभ्य संख्या छे। तो मित्रों आमां तमारे वधारे कोई रॉकेट साइंस नथी। आमां शुं करवानुं कि जे असभ्य संख्या है जेम के आ रूट एने एक साइड लई जवानुं एटले प्रूव थई जशे। तो धारो कि 6+√2 = a/b, जहाँ a/b शुं छे पूर्णांक छे अने सभ्य संख्या छे। ओके a/b अहींया आवी शुं थई जशे -√2। હવે અહીંયા જુઓ 6 - a/b સભ્ય સંખ્યા છે, આનો મતલબ એ થયું, પરંતુ એની બરાબર શું આપી છે? √2, જે સભ્ય સંખ્યા નથી। એટલે કે 6+√2 સભ્ય સંખ્યા નથી। ઓકે આગળ દાખલો, ગુસા 306657 = 9, તો લસાસ 306657 શોધો। તો આ સૂત્ર છે મિત્રો, કોઈ પણ બે સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય છે। તો આ બંનેનો ગુસા છે 9, લસા આપણે શોધવાનો છે 306 × 57। હવે જો 9 જશે આના છેદમાં, 9 થી આને કેન્સલ કરીશું, 34 × 657 કરીશું એટલે આ આપણને મળશે, આ આપણો જવાબ બરાબર। આગળનો દાખલો, જેના શૂન્યોનો સરવાળો √5, શૂન્યોનો ગુણાકાર 3/4 હોય એ બહુપદી શોધો। શૂન્યોનો સરવાળો એટલે α+β √5, α × β 3/4। તો દ્વિઘાત બહુપદી શોધવાનો આપણો આ ફોર્મ્યુલા છે, x² - α+β x + α × β। તો α+β જગ્યા √5 અને જગ્યા 3/4, એલસીએમ 4 આવશે ને આગળ કે મૂકી દેવાનો એટલે આ આપણો જવાબ। 2x + 3y = 11 અને 2x - 4y - 24 નો ઉકેલ શોધો કે જેથી y = mx + 3 થાય। તો સૌથી પહેલા આપણે x અને y ની કિંમત શોધીશું। તો જુઓ, 2x + 3y = 11, 2x - 4y = -24। તો આપણે x નો લોપ કરીશું, તો આ પ્લસ, બંને પ્લસ છે તો લોપ નહીં થાય, તેથી નિશાની બદલીશું, આ માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, આ માઇનસ છે તો પ્લસ, એટલે 7y = 35, 7 × 5 = 35, y = 5। વાયની કિંમત મૂકી સમીકરણ 1 માં, 3 × 5 = 15, 15 પેલી વાય જઈને માઇનસ એટલે કેટલા મળશે, 6 - 4, 2 આના છેદમાં એટલે 2 × 2 = 4, x = -2। હવે આપ્યું છે આપણને y = mx + 3, તો જુઓ વાયની જગ્યાએ 5, એક્સની જગ્યાએ -2, +3 અહીંયા આવીને -3 = -2, 2 = -2, 2 આના છેદમાં 2 × 1, m = -2। એની અથવાનો દાખલો છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો। તો આદેશની રીતમાં મિત્રો, એક્સ અને વાય જેનો સહગુણક ના આપ્યો હોય, એક્સ અને વાય જેનો સહગુણક ના આપ્યો હોય એને આપણું સૂત્રનો કરતા બનાવીશું, એટલે એને આપણે એક સાઈડ લઈ જઈશું બરાબર। જેમ કે આ છે 2x - y = 1, તો 1 અહીંયા આવીને -1 થશે = y, આ આપણે લખી શકીએ છીએ આ રીતે। એટલે એક્સ અથવા વાય જેનો કોઈ પણ સહગુણક ના હોય એનો આપણે ઉપયોગ કરીશું, ને આ આપણે વેલ્યુ શોધી છે સમીકરણ 1 પરથી, તો આને સમીકરણ 2 માં મૂકીશું। 1માંથી શોધો તો 2માં મૂકો, અને સમીકરણ 2થી શોધો તો એને 1માં મૂકો, આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો। વાયની જગ્યા 2x - 1, 2 × 2 = 4x, 2 × 2 = 25, 5 × 4 = 9x, -2 + 2, 9x = 27, 9 × 9 = 27। હવે y = 2x - 1, x ની જગ્યાએ 3 મૂકીશું, તો 2 × 3 = 6 - 1 = 5, એટલે આ રીતે તમારે મિત્રો જવાબ અવશ્ય લખવાનો। tan θ = a/b, તો આની કિંમત આપણે શોધવાની, તો tan θ એટલે sin θ / cos θ થાય, એટલે sin θ = a cos θ = b, એટલે sin θ જગ્યાએ એ મૂકો cos ની b, તો cos θ ની જગ્યા b, sin θ ની જગ્યાએ cos θ ની જગ્યા b, sin θ ની a, આ આપણો ફાઇનલ આન્સર।
आ ईजीएस मेथड में तमने बताई है मित्रों। हवे आनी कीमत शोधवानी छे आपणे साइन 30 એટલે 1 अपॉन 2 1045 1 याद रखो 1045 અને cot 45 બંને ની વેલ્યુ 1 હોય છે। cosec 60 એટલે sin 60 નો વ્યક્ત sin 60 હોય છે આપણો √3 अपॉन 2 તો cosec 60 થશે આપણો 2 अपॉन √3 બરાબર। એવી રીતે sec 30 પણ 2 √3। હવે આપણે LCM લઈશું एलसीएम आपसे आपनो 2 रूट 3 बड़े बाद जुदा जुदा एम वक्ति लेव पड़ से आपने एलसीएम तो रूट 3 अब आप बी अने रूट 3 रो गुड़ा का 2 रूट 3 माइनस 4 बी दू 4 इन पे 2 रूट 3 थी 2 रूट 3 कैंसिल। अब जो 1 अने 2 3 रूट 3 माइनस 4 1 अने 2 3 रूट 3 प्लस 4 तो जो 3 रूट 3 प्लस 4 छे तो आपने आंसर है छेद में 3 रूट 3 माइनस 4 3 रूट 3 माइनस 4 थी गुणाकार करीशुं बराबर। तो जो अहींया 3 रूट 3 माइनस 4 બે વખત આવે એટલે એનો વર્ગ અહીંયા જો 3 रूट 3 માં 4 એક વખત પ્લસ થાય છે 3 रूट 3 માં 4 એક વખત માઈનસ થાય તો શું કરીશું પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદ 3 रूट 3 નો વર્ગ કઈ રીતે થશે 3 નો વર્ગ 9 रूट 3 નો વર્ગ 3 એટલે 9 તરી 27 આ રીતે બરાબર। આગળ જો साबित करो कॉस ए अपॉन वन प्लस साइन ए प्लस वन प्लस साइन ए अपॉन कॉस ए इक्वल टू टू सेक ए। तो अहीं आपणे एलसीएम लेवो पड़शे एलसीएम लसा आपणे आवशे कॉस ए अने वन प्लस साइन ए कॉस ए आना गुणाकारमां जशे कॉस ए स्क्वेर ए वन प्लस साइन ए आना गुणाकारमां जशे वन प्लस साइन ए नो होल स्क्वेर। तो कॉस ए स्क्वेर ए आनो विस्तरण करता आपणने आ त्रण पदो मळशे कॉस ए स्क्वेर ए प्लस साइन ए स्क्वेर ए इज इक्वल टू वन એટલે 1 એન્ડ 1 2 પ્લસ 2 સાઈન હવે 2 સાઈન એ કોમન લઈ લો 1 પ્લસ સાઈન એ 1 પ્લસ સાઈન એ થી 1 પ્લસ સાઈન એ કોસ 2 અપોન કોસ એ અપોન માં કોસ એ એટલે સેક બરાબર। આપણે જે સાબિત કરવાનું છે સાબિત થઈ ગયું P કેન્દ્ર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં बिंदु बाय स्पर्शे छे ए बी 24 पी ए सो दो आ जो पी केंद्र छे आ बार नो बिंदु ए छे जे बी बिंदु बाय स्पर्शे छे तो पी ए स्क्वायर बराबर पी बी स्क्वायर प्लस ए बी स्क्वायर आपो फॉर्मूला छे पी बी એટલે 7 નો વર્ગ એ બી એટલે 24 નો 7 નો વર્ગ 49 24 નો 576 કેટલા થયા 625 625 નો વર્ગમૂળ 25। બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો તો આ રહી મોટા વર્તુળની જીવા જે અહીંયા સ્પર્શે છે પીએમ ના તો ધારો કે એ જીવા છે એબી અને પીએમ લંબ એબી છે। હવે ત્રિકોણ પીએમબીની વાત કરીએ તો આમાં પીબી શું છે કર્ણ એટલે શું સૂત્ર આવશે પીબી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર પ્લસ પીએમ પીબી એટલે 5 નો વર્ગ પીએમ 3 નો વર્ગ 25 માઇનસ 9 16 बी एम बराबर 4 પણ આપણે જોઈએ છે જીવા જીવા એબી બરાબર 2 ગુણ્યા બી એમ એટલે 2 ચોક 8 ઓકે। આગળનો દાખલો છે આમાં બહુલક શોધવાનો છે તો આમાં શું કરવાનું આપણે સૌથી પહેલા સૌથી મોટો આવૃત્તિ શોધો આ રહી સૌથી મોટી આવૃત્તિ F1 એની આ ઉપર F0 એની નીચે F2 આ છે આપણો L બરાબર L એટલે લઘુત્તમ સીમા બિંદુ। હવે આ બધી વિગતો લખીને આ સૂત્રમાં વેલ્યુ મૂકીશું તમને સલાહ આપીશ મિત્રો સૂત્રો 5-10 વખત લખો સૂત્રો બધા જ મોડે હોવા જોઈએ એની જગ્યાએ 1500 એફ વન 40 માઇનસ 24 2 એફ વન એટલે 2 ગુણ્યા એફ વન એટલે 2 ગુણ્યા 40 કેટલા થશે 80 તો આ થશે 57 આમાંથી બાદ થઈશું 2300 8000 ભાગ્યા 23 23થી ડિવાઈડ કરતા આપણને આ મળશે આપણો જવાબ। આગળનો દાખલો જુઓ 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરથી ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલ છે તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે થાંભલાના આધારથી કેટલા અંતરે કિલો લગાડવામાં આવે તો તાર તંગ રહે તો જુઓ ધારો કે જે આ જે જુઓ આ થાંભલો છે આ એસી આપણો તાર છે બરાબર
तो धारो के एक्स अंतर ऊपर लगावामां आवेलो छे, जो थांभलो छे एनो शीरो लंब हशे एटले आ खूणो 90 बनशे, એટલે સૂત્ર મળશે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, બરાબર. તો એસી જગ્યાએ 24, એબી એટલે 18, 24 ઓવર 576, 18 ઓવર 374, અહીંયા આવીને માઇનસ, બરાબર. તો 252 ના અવયવ આપણે પાડીશું, તો 36 × 7 કરશો એટલે 252 મળશે. તો 36 નું વર્ગમૂળ 6, અંડરરૂટમાં 7, આ આપણો ફાઇનલ જવાબ. બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો છે 468 મીટર સ્ક્વેર, તેમની પરિમિતિનો તફાવત છે 24 મીટર. તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. ધારો કે નાના ચોરસની બાજુ છે એક્સ, તો નાના ચોરસની પરિમિતિ થઈ 4x. હવે મોટા ચોરસની પરિમિતિ આના કરતા 24 વધુ છે એટલે કેટલી થશે? 4x + 24. તો પરિમિતિ એટલે ચોરસની પરિમિતિ એટલે 4 × L, આ સૂત્ર છે જાણો છો તમે. એક બાજુનું માપ શોધવા માટે આ જે પરિમિતિ છે એને 4 થી ડિવાઈડ કર્યું, 4 કોમન લઈશું તો મળશે x + 6. આનાથી આ કેન્સલ, એટલે મોટા ચોરસની બાજુનું માપ થશે x + 6. હવે શું કે છે કે બંનેના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. તો ચોરસનો ક્ષેત્રફળ બરાબર હોય છે L × L, એટલે x² + x + 6² = 468. તો x² આનો વિસ્તરણ કરતા આપણને આ મળશે x² x² 2x² 12x + 36, અહીંયા આવીને માઇનસ 36 બાદ થશે -436. બે કોમન પડે છે x² + 6x - 216. હવે જો 216 ના અવયવ પાણી 6 લાવા છે, 18 × 12, આ થોડુંક ઝાકું છે મિત્રો, -12x - 216 = 0. હવે અહીંયા એક્સ કોમન પડશે તો x + 18, -12 કોમન લઈશું તો x + 18 મળશે આપણને = 0. એટલે આપણને હવે મળશે x + 18 અને x - 12 = 0. x + 18 = 0, તો x મળશે આપણને -18. x - 12 = 0, એટલે x = +. હવે x - 18 તો શક્ય નથી, કારણ કે બાજુનું માપ ક્યારેય માઇનસમાં ના હોય, એટલે x = 12 આપણને જવાબ મળશે. તથા x + 6 એટલે 12 + 6 એટલે કેટલા મળશે? 18. બીજો દાખલો છે x² + x - 4 ના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. a = 2, b = 1, c = -4. આ ડેલ્ટાનો ફોર્મ્યુલા છે. Δ = b² - 4ac. બીની જગ્યા 1 એનો સ્ક્વેર માઇનસ 4, એની જગ્યા 2 માઇનસ 4. કેટલા થયા? 32. 32 ને 1 = 33. હવે બીજો શોધવાનો સૂત્ર છે α = -b + √Δ/2. -1 + √33 2 × 2, 2 × 2 = 4. હવે બીટા કશું નહીં કરવાનું આપણે, જ્યાં મિત્રો આ પ્લસ છે એની જગ્યા આવશે માઇનસ, એટલે આપણો આ બીજો જવાબ થઈ જશે. તો મિત્રો અહીંયા આપણે સેક્શન બી પૂરું થાય છે, સેક્શન સી આપણે નેક્સ્ટ સેક્શનમાં આપણે જોવાના છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ, હેવ અ વેરી નાઇસ ડે.